तो આજે આપણે ઇન્ડિયન ઇકોનોમીના સાથે સંબંધિત એક અતિ મહત્વના ટોપિક વિશે ચર્ચા કરીશું. ઇન્ડિયન ઇકોનોમી એટલે કે ભારતીય અર્થતંત્ર. તમને ખ્યાલ હશે કે ભારતીય અર્થતંત્ર આમે તે કથળી ગયેલું છે અને આજે આખો ટોપિક જે છે એ બેન્કિંગ સાથે સંબંધિત છે અને એક પ્રકારનો ઇન્ડેક્સ એટલે કે એક રીતનો સૂચકાંક લોન્ચ કરવામાં આવેલો છે. શું નામ છે એનું? ઇઝ ઇન્ડેક્સ અથવા તો ઇઝ 2.0 ઇન્ડેક્સ, 2.0 ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે. આ જે ઇન્ડેક્સ છે એ બેન્કિંગ રિફોર્મ્સ ઇન્ડેક્સ તરીકે ઓળખાય છે. એટલે કે બેન્કની અંદર કેવા પ્રકારના સુધારા જરૂરી છે એની સાથે સંબંધિત છે. તો અતિ મહત્વનો ટોપિક છે. બેન્કો ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં છે. બેન્કોની અંદર એનપીએનું પ્રમાણ ને એ બધું વધી ગયું છે, તો એ આપણે વાત કરીશું. ઇન્ડિયન ઇકોનોમીનો ટોપિક આમાં કવર થઈ જશે. ઇન્ડિયન ઇકોનોમીમાં ભારતીય અર્થતંત્રમાં કેવા પ્રકારનું પ્લાનિંગની જરૂર છે, પછી અહીંયા એક ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો ટોપિક જે છે એ આની અંદર કવર થઈ જશે. આપણે આ સ્કીમ જે છે અથવા તો આ જે ઇન્ડેક્સ જોઈએ છે એમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે હવે તમને ખબર પડી જવી જોઈએ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો મતલબ શું. એનો મતલબ એમ કે દરેકે દરેક, ભારતના દરેકે દરેક વ્યક્તિ સુધી બેન્કિંગની સુવિધા પહોંચેલી હોવી જોઈએ. કોઈ પણ રીતે તેની સુધી બેંક પહોંચેલી હોવી જોઈએ, બરાબર. તો ઇઝ ઇન્ડેક્સ અથવા ઇઝ 2.0 ઇન્ડેક્સ શું છે? તમે કદાચ નામ સાંભળેલું હશે, વર્લ્ડ બેંકનો એક ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. આ એને આની સાથે કંઈ લેવા દેવા નથી, બરાબર. એને આની સાથે કંઈ લેવા દેવા નથી. આ ઇઝ ઇન્ડેક્સ જે છે બેન્કિંગ રિફોર્મ, બેન્કિંગમાં કેવા સુધારા જરૂરી છે એની સાથે સંબંધિત છે. પહેલાં તો આ ઇઝનો ફૂલફોર્મ જોઈ લઈએ. આ ઇઝનો ફૂલફોર્મ જે છે એ એન્હાન્સ્ડ એક્સેસ એન્ડ સર્વિસ એક્સેલન્સ. અચ્છા, તો અહીંયા એ સમજી લેવું કે આ જે ઇઝ ઇન્ડેક્સ જે છે એ બધી પબ્લિક સેક્ટર બેંકને રેન્કિંગ આવે છે. પબ્લિક સેક્ટર બેંક એટલે કે જાહેર ક્ષેત્રની બેંક, એવી બેંક કે જે સરકારી છે, બરાબર. માર્ચ 2018 થી માર્ચ 2020ની વચ્ચેનો ડેટા લીધેલો છે અને એના અનુસાર કઈ બેંકે કેવા પ્રકારનું પરફોર્મન્સ કરેલું છે, કેવા પ્રકારનું પ્રદર્શન કરેલું છે, કેવા પ્રકારનું કાર્ય કરેલું છે એના આધારે એને ઇન્ડેક્સ આપે છે. કોને? પબ્લિક સેક્ટરની બેંકે. કેણે કેવા પ્રકારનું કાર્ય કરેલું છે, એની સર્વિસ કેવી છે, એની સર્વિસમાં કેવા પ્રકારની એક્સલન્સી છે, એન્હાન્સ્ડ અને એક્સેસ, એનો એક્સેસ કેટલા લોકોને મળે છે, એ બધાને ધ્યાનમાં રાખીને બનાવેલું છે. પ્રથમવાર ઇન્ડેક્સ જે છે એ જાન્યુઆરી 2018માં લોન્ચ કરવામાં આવેલું હતું. અને કોણ આને લોન્ચ કરે છે? તો પહેલાં તો આરબીઆઈ આને લોન્ચ કરતી નથી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આને લોન્ચ કરતી નથી. તો કોણ કરે છે? પહેલાં તો ઇન્ડિયન બેંક એસોસિએશન એટલે કે ભારતની અંદર જેટલી બેંકો છે, મેઇન બેંકો, એ બધાએ, એ બધી બેંકો વડે ભેગા થઈને એક એસોસિએશન બનાવેલું છે. તો એ ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશન અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ આ બંને ભેગા થઈ અને આ ઇન્ડેક્સ લોન્ચ કરે છે, બરાબર. તો ઇન્ડિયન બેંક એસોસિએશનનું નામ તમે સાંભળો, યાદ રાખજો. આનો ઉદ્દેશ્ય, આનો એમ શું છે? આ ઇઝ ઇન્ડેક્સનો એમ શું છે? ઇએએસી ઇઝ ઇન્ડેક્સનો એમ છે ક્લીન એન્ડ સ્માર્ટ બેન્કિંગ. બેન્કિંગ જે છે એ સ્વચ્છ હોવું જોઈએ અને સ્માર્ટ હોવું જોઈએ, દરેકે દરેક લોકો સુધી પહોંચી જવું જોઈએ. આના ઓબ્જેક્ટિવ જે છે એ 120 કરતાં પણ વધારે ઓબ્જેક્ટિવ છે. પરંતુ આપણી માટે છે 6 ઇન્ડેક્સ જે છે, 6 થીમ એ મહત્વની છે, તો આપણે જોઈશું. અને એ યાદ રાખજો, આ ઇન્ડેક્સ માત્ર પબ્લિક સેક્ટર બેંક માટે છે, એટલે કે જાહેર ક્ષેત્રની બેંક માટે છે, પ્રાઇવેટ બેંક માટે લેવા દેવા નથી. ઇન્ટ્રોડ્યુસ ન્યૂ રિફોર્મ એક્શન પોઈન્ટ અક્રોસ અ 6 થીમ. આની 6 થીમ છે, એ 6 થીમ મહત્વની છે. તો આ થીમ તમે યાદ રાખી શકો છો, કેમ? કારણ કે આ 6 થીમ તમે યાદ રાખી લેશો તો મેઇન્સમાં પણ તમને ઘણો બધો ફાયદો થશે આન્સર લખવાની અંદર. પહેલી વસ્તુ કે રિસ્પોન્સિબલ બેન્કિંગ. રિસ્પોન્સિબલ બેન્કિંગનો મતલબ શું? બેંકની અમુક પ્રકારની જવાબદારી હોય છે, જેમ કે આ ફિશિંગ એટેક થતા હોય છે. અને હવે તો ખબર પડી જવી જોઈએ કે ફિશિંગ એટેક એટલે શું. આપણને લોભામણી લલચામણી જાહેરાત આપીને આપણને ફોન કરે અને બેંકમાંથી પૈસા પડાવી લે, તો એ ફિશિંગ એટેક કહેવાય. તો આવી જે બધી વસ્તુ થતી હોય તો એની માટે અમુક રીતે બેંકને પણ જવાબદાર ઠેરવવી જોઈએ. બેંકે પણ પોતાના કસ્ટમર, પોતાના ગ્રાહકોને જાગૃત કરવા જોઈએ, એને અવેરનેસ લાવવી જોઈએ. બેંકે એની માટે કંઈક રસ્તો શોધવો જોઈએ. ફ્રોડ લોકોને પકડવા માટે, જે આ ફ્રોડ કરે છે, જે આ હેકિંગ એ બધું કરતા હોય, એને પકડવા માટે બેંકે કંઈક સ્ટેપ લેવા જોઈએ. એટલે બેંકે એની માટે કંઈક રિસ્પોન્સિબિલિટી, જવાબદારી આપવી જોઈએ. બીજું ક્રેડિટ ઓફટેક. ક્રેડિટ ઓફટેક એટલે કે લોન કેવી રીતે મળે છે ને એ બધાનું ધ્યાન રાખવું જોઈએ, લોનની ને એ બધાની. પછી બીજો મહત્વનો પોઈન્ટ કે પીએસબીએ ઉદ્યમ મિત્ર તરીકે વર્ક કરવું જોઈએ. ઉદ્યમ મિત્ર એટલે કે ફટાફટ લોકોને લોનને એ બધું મળી જાય. ઉદ્યમ મિત્રનો મતલબ શું? તો કે સીડબી નામની એક બેંક છે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. એટલે કે નાના ઉદ્યોગોને ઉના વિકાસ માટે જે બેંક કાર્ય કરે છે એ સીડબી છે. એનું એક પોર્ટલ છે જે ક્રેડિટ મેનેજમેન્ટ કરવાનું કાર્ય કરે છે. કોનું ક્રેડિટ મેનેજ? તો કે એમએસએમઈનું ક્રેડિટ, એમએસએમઈ લોકો જે છે, એમએસએમઈ ઉદ્યોગો જે લોન લે છે, તો એને મેનેજમેન્ટ કરવાનું કાર્ય સીડબી કરે છે. અને એ પ્રકારનું એક એ પ્રકારનું એક પોર્ટલ, એક પ્રકારની એક વેબસાઇટ છે, એનું નામ શું છે? ઉદ્યમ મિત્ર, બરાબર. પછી બીજું એ ધ્યાન રાખવું જોઈએ બેંકવાળાએ કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, દરેકે દરેક ભારતના નાનામાં નાના ખેડૂત સુધી, નાનામાં નાના વ્યક્તિ સુધી પણ બેન્કિંગની વ્યવસાય, બેન્કિંગની જે સિસ્ટમ જે છે એ પહોંચેલી હોવી જોઈએ. ડિજિટલાઇઝેશન, ડિજિટલ કરવાની વધારે ને વધારે કોશિશ કરવી જોઈએ. ગવર્નન્સ અને એચઆર, એચઆર ને એ બધું શું છે એ ધ્યાન રાખવું જોઈએ. કસ્ટમર રિસ્પોન્સિવનેસ એની પણ ધ્યાન રાખવી જોઈએ.
કસ્ટમર એટલે કે ગ્રાહકોનો પણ રિસ્પોન્સ, રિસ્પોન્સ એટલે કે એમનો પણ પ્રતિભાવ, એમનો પણ જવાબ જાણવાની કોશિશ કરવામાં આવશે કે એમને શું વિચારે છે કે બેન્કિંગની સર્વિસ કેવી છે, એમના રિવ્યૂ લેવામાં આવશે અને એ બધાના આધારે આ ઇન્ડેક્સ બનાવેલો છે. તો 6 થીમ ફરીથી જોઈ લઈએ. પહેલું શું છે કે રિસ્પોન્સિબલ બેન્કિંગ, ક્રેડિટ ઓફ ટેક, PSBs એઝ અ ઉદ્યમ મિત્ર, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એન્ડ ડિજિટલાઇઝેશન, ગવર્નન્સ એન્ડ HR, બેંક્સ, કસ્ટમર રિસ્પોન્સિવનેસ, આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ રિપોર્ટની અંદર શું જાણવા મળેલું છે, એક તો એ વસ્તુ જાણવા મળેલી છે કે બેંકની હેલ્થ જે છે અથવા તો ઓવરઓલ સ્કોર, જે સ્કોર આમાં આપવામાં આવે છે, આ 6 થીમના આધારે સ્કોર આપવામાં આવે છે, એની અંદર 37% વધારો થયેલો છે 2000 આ ઇન્ડેક્સની અંદર, 2.0ની અંદર. ઘણી બધી પબ્લિક સેક્ટર બેંકોએ ટેક ઇનેબલ એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સારી વસ્તુ થઈ શકે એવી વસ્તુઓનો પાલન કરેલું છે અથવા એવી વસ્તુઓ અપનાવી છે. સ્માર્ટ બેન્કિંગ અપનાવેલી છે. PSB લોન્ચ ઇન 59 મિનિટ્સ, એક પોર્ટલ શરૂ કરવામાં આવેલું હતું કે 59 મિનિટની અંદર તે આપણી લોન જે છે એ અપ્રૂવ થઈ જાય. જો એ યાદ રાખવાનું છે કે 59 મિનિટની અંદર તે લોન આપણી અપ્રૂવ થઈ જાય, 59 મિનિટની અંદર આપણને લોન મળી જાય એવું નથી, એવું ક્યાંય લખેલું નથી. એટલે 59 મિનિટની અંદર આપણે આજે PSB બેંક્સ ઇન 59 મિનિટ્સ એમાં લોગિન કરી અને આપણે લોન માટે જેટલા ડોક્યુમેન્ટ દેવાના હોય એ બધા ડોક્યુમેન્ટ આપી દઈએ, તો તાત્કાલિક જ આ વેબસાઇટ જે છે એની અંદર એ આપણા ડોક્યુમેન્ટને એ બધું ચેક કરીને તપાસીને કહી દે કે તમને લોન મળશે કે નહીં મળે. એટલે 59 મિનિટ એટલે કે 1 કલાકની અંદર તે આપણને લોન આપણી અપ્રૂવ થઈ જાય, બરાબર, મળી ન જાય, મળવાની વાત ક્યાંય કીધી નથી, અપ્રૂવ થઈ જાય એની વાત કરવામાં છે. તો હવે અહીંયા આપણે સમજીએ કે આજે ઇઝ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવેલો છે કે બેંક ઓફ આ ઇન્ડિયન બેંક એસોસિએશન ને એ બધા દ્વારા, તો એમાં પ્રથમ રેન્ક કોનો છે 6 થીમના આધારે. તો પ્રથમ રેન્ક ભારતની અંદર છે બેંક ઓફ બરોડાનો. બેંક ઓફ બરોડા તમને ખબર હોય વડોદરાના રાજા જે સયાજીરાવ ગાયકવાડ એમના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. તો બેંક ઓફ બરોડા દ્વારા આ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં એમનો આ બેંક ઓફ બરોડા જે છે એનું આની અંદર ફર્સ્ટ રેન્ક છે, તો એ તમને ખબર હોય, એ તમારે યાદ રાખવાનું છે, બરાબર. હવે બીજા આની અંદર જો બધું જોઈ લઈએ કે બેંક ઓફ બરોડાનો પ્રથમ નંબર છે, બીજો નંબર SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ત્રીજો નંબર ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ આ એ જ બેંક છે કે જેનું વિલીનીકરણ, જેનું મર્જર જે છે એ પંજાબ નેશનલ બેંકની અંદર થઈ ગયેલું છે, તો એ તમને ખબર હોય. બીજો પણ અહીંયા આપેલું છે પરંતુ એટલું બધું મહત્વનું નથી, જો બેન્કિંગની તૈયારી કરતા હોય તો આ મહત્વનું છે, તો એની માટે હું આ PDF અપલોડ કરી દઈશ, તમે અહીંયાથી વાંચી લેજો. હવે અહીંયા બીજું તમે એ પણ સમજી લેવું કે ભારતની અંદર અત્યારે પબ્લિક સેક્ટર બેંક એટલે કે જાહેર ક્ષેત્રની જે છે, જાહેર ક્ષેત્રની બેંક એ માત્ર 12 જ છે, બરાબર. છેલ્લા 1-2 વર્ષની અંદર ઘણી બધી બેંક જે છે એ મર્જ થઈ ગઈ છે અને હવે માત્ર પબ્લિક સેક્ટર બેંક જે છે એ માત્ર 12 બચેલી છે. કેટલી 12 બચેલી છે, એ કઈ કઈ છે? તો કે SBI ને, પંજાબ નેશનલ બેંકને, બેંક ઓફ બરોડાને, કેનરા બેંકને, યુનિયન બેંકને, આ બધી તમે પોઝ કરીને જોઈ શકો છો, બરાબર. તો 12 જેટલી તે સેક્ટર જાહેર ક્ષેત્રની બેંકો બચેલી છે, બરાબર. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો આજ માટે આટલું રાખીએ. બાકી તમે આ ઇન્સ્ટાગ્રામને, ટેલિગ્રામને આ બધે જોડાઈ શકો છો, MCQ ને એ બધું મળી જશે, PDFની એ બધી વસ્તુ મળી જશે, બરાબર. બાકી આ પ્રશ્નના જવાબ તમને સારું લાગે તો પ્રશ્નના જવાબ આપજો. પહેલો પ્રશ્ન એ કે ભારતની અંદર ટોટલ PSB પબ્લિક સેક્ટર બેંક જાહેર ક્ષેત્રની બેંક કઈ છે અને ઇઝ ઇન્ડેક્સ અંતર્ગત કઈ બેંકને બેસ્ટ બેંકનો એવોર્ડ મળેલો છે, બરાબર. તો આજ માટે આટલું રાખીએ.